વેલકમ બેક સંખના 2024 ઉત્તર ગુજરાતના મહેસાણાથી આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ વખતે મહેસાણા લોકસભાની વિજાપુર બેઠક પર પેટા ચૂંટણી છે. સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને સીજે ચાવડા અને ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આ બંને સાથે આપણે ચર્ચા કરીશું, પરંતુ બંને વિશે આપણે પહેલા થોડી માહિતી લઈ લઈએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા, ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર સીજે ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સૂઝબૂઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સીજે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. વિકાસ કામોથી લોકચાહના મેળવીને 2002માં સક્રિય રાજકારણમાં પ્રવેશીને ધારાસભ્ય ચૂંટાયા હતા. વેટરનરી સર્જન અને LLBનો અભ્યાસ કરનારા સીજે ચાવડાની ગણના સામાજિક મોભી તરીકેની થાય છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ હવે તેઓ ભાજપમાં જોડાયા છે. વિજાપુર વિધાનસભા બેઠક પરથી તેઓ પેટા ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં સતત વિદ્યાર્થીઓના હિતમાં કોલેજ અને યુનિવર્સિટીમાં અવાજ ઉઠાવનાર ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું વ્યક્તિત્વ આમ તો પરિચયનો મોહતાજ નથી. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં વિદ્યાર્થી રાજનીતિમાં આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ NSUI અને યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. છેલ્લા 20 વર્ષથી ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં વિપક્ષી વિદ્યાર્થી પાંખ ABVP અને BJYMને પડકાર આપીને આગવી છાપ છોડી છે. કોંગ્રેસમાંથી હંમેશા અવાજ ઉઠાવનારા વિદ્યાર્થી અને યુવા નેતા ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હાલમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે. ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ કિશનભાઈ. ધન્યવાદ. સીજે કેવી તૈયારી, કેવો માહોલ? બસ બધું એ જ છે. રણ મેદાન પણ જૂનું જ છે, ખાલી પક્ષ બદલાયો છે. વિજાપુર વિધાનસભામાં 2022માં ચૂંટાયો હતો, મેદાન એના એ જ છે, પક્ષ બદલાયો છે. પરંતુ એક વર્ષમાં ભારતમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને એના કારણે જે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નિર્માણ થયું અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે કોઈ કાર્યો થયા, જે ઉત્કૃષ્ટ ભાવનાઓ પ્રજા પ્રત્યે ઉપસ્થિત થઈ, એના કારણે આજે સમગ્ર માહોલ ભારતીય જનતા પક્ષ અને એના વડા તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. જેટલી આસ્થા અને શ્રદ્ધા મતદાતાઓ ભગવાનમાં ધરાવે છે, એમ લોકશાહીમાં એટલી ચૂંટણી પૂર્વે બધા જ મતદાતાઓ નરેન્દ્ર મોદી, એનું શાસન, નરેન્દ્ર મોદીની ગેરંટી, નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો, નરેન્દ્ર મોદીનો ત્યાગ, ઉપાસના બધા જ પ્રત્યે ખૂબ ભાવના છે. અને લોકસભાની આ ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી ભારતના દેશના મુદ્દા ઉપર લડાઈ રહેલી ચૂંટણી છે. એની સાથે સાથે પેટા ચૂંટણી આવી છે. પેટા ચૂંટણી મારા કારણે આવી છે. મેં રાજીનામું આપ્યું છે, કોંગ્રેસમાંથી વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. ખાલી જગ્યા પડી, ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડે મારા ઉપર વિશ્વાસ રાખીને ફરીથી મને મેદાનમાં ઉતાર્યો અને વિશ્વાસનો મત લેવા માટે પ્રજા સમક્ષ મૂક્યો છે. ત્યારે વિજાપુર વિધાનસભા અને મહેસાણા લોકસભા આમે જ્યારે આખા દેશમાં કોંગ્રેસનો માહોલ હતો અને 400 કરતાં વધારે સીટો જે તે વખતે કોંગ્રેસ લાવેલી, એ વખતે પણ મહેસાણા જિલ્લામાંથી ડૉક્ટર AK પટેલ ચૂંટણી જીતેલા અને અહીંયા કોંગ્રેસ હારી હતી. જ્યારે આખા દેશનો માહોલ વિભિન્ન હતો ત્યારે પણ અને એ વખતે પણ વિજાપુર વિધાનસભામાંથી ભારતીય જનતા પક્ષને બહુ મોટી લીડ મળી હતી. આજે તો ઇતિહાસ બદલાયેલો છે, આજે ઇતિહાસે કરવટ બદલી છે. આજે તો ઇસ બાર 400 કે પાર એ સૂત્ર સાથે અને એ ભાવના સાથે અને એ કાર્ય સાથે બધા જ જ્યારે કાર્યકરો કામ કરી રહ્યા છે ત્યારે મને પણ વિશ્વાસ છે કે 400 કરતાં વધારે બેઠકો પણ આપવાની છે અને વિજાપુર વિધાનસભા ઘણી બધી મોટી લીડથી અમે જીતવાના છે. સીજે, તમારી ટિકિટ ડિક્લેર થઈ ત્યારે તમે કીધું હતું કે ભાઈ વિજાપુર અને ત્યાંના ભાજપમાં દૂધમાં સાકર ભળે એમ પડી જઈશ. આ સાકર ઓગળી ખરી અને વિજાપુર અને ત્યાંના સંગઠને સાકરવાળું દૂધ
સ્વીકાર્યું ખરું, એમને મીઠું લાગ્યું? નહીં, ભાજપના કાર્યકરે તો સ્વીકારી લીધું, પણ પ્રજાએ પણ સ્વીકારી લીધું છે. અને પ્રજાએ પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરનાર વ્યક્તિ તરીકે આ વખતે 7મી મહિના રોજ વળતર આપવાની છે. આઈજી બાપુ, જે પ્રવાહ તમારી બાજુનો હોય એ તરફ કેમ વધી રહ્યો છે? કારણ કે એક સમયના તમારા જ સાથી, તમારા જ પક્ષ માટે લડતા અને જાબાઝ સિપાહી હતા, અને હવે એ સિપાહી વિપક્ષ માટેના સિપાહી બની ગયા છે. સમગ્ર દેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી મોદી કા પરિવારનું સૂત્ર લઈને આવી છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે જ્યારે આપણા પરિવારમાં કોઈ નવો સદસ્ય આવતો હોય ત્યારે આપણે એનો પ્રેમથી આવકાર કરતા હોઈએ છીએ. હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું. કહેવાય છે કે કોઈ ઘરે આવે તો કહેવાય કે આવકારો મીઠો આપજે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જે કોઈ સભ્યો જોડાય છે, જે પ્રમાણે એમને અપમાનિત કરવામાં આવે છે, અને દિવસો ને દિવસો જાય પછી તમે જોવો કે એક વર્ષ જાય, બે વર્ષ જાય પછી જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે, પછી જવાહર ચાવડાનો મુદ્દો હોય, કેવા અનેક આગેવાનો છે. વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં જ નરેશભાઈ રાવળને એ લોકો પહેલા જોડાણ હતા, પરંતુ આજે એમની શું પરિસ્થિતિ છે એની પણ આપણે ચિંતા કે વિચાર કરવો જોઈએ. ગુજરાત રાજ્યમાં જે કોંગ્રેસ પક્ષના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, એમાં પણ માનો કે મારા ખાસ મિત્ર અમરેલીમાંથી અમરીશભાઈ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, ત્યારે સીઆર પાટીલે કીધું કે આ બસમાં રૂમાલ રાખેલો છે, આ રૂમાલ રાખ્યો તો અમરીશભાઈ આવી ગયા સારું છું, નતર બસની અડફેટે ચડી ગયા હોત. ત્યારબાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, ત્યારે પણ મંચ ઉપરથી કહેવામાં આવ્યું કે તમે જોડાણા સારું કર્યું, ન જોડાણા તો ફરી વખત ક્યારેય ચૂંટણી ન જીતી શકત. આ પ્રકારનું અપમાન સીજે ચાવડા સાહેબનું પણ, મારા ખૂબ સારા મિત્ર છે વર્ષોથી, મને બહુ દુઃખ લાગ્યું. ગઈકાલે હિંમતનગરમાં સભા હતી, આ દેશના વડાપ્રધાન જાહેરમાં એવું બોલે કે કોંગ્રેસમાં સીજે ચાવડા હતા ત્યારે હું કહેતો હતો એટલું સીજે ચાવડા કરતા હતા, હંમેશા મારી વાત માનતા હતા. તો શું સીજે ચાવડા કોંગ્રેસ પાર્ટીમાં ગદ્દાર હતા? હું કહું છું કે કોંગ્રેસમાં સીજે ચાવડાએ ઈમાનદારીથી કામ કર્યું હતું. પરંતુ આટલું જીઠું આ દેશના વડાપ્રધાન બોલતા હોય, અને ત્યારે મને એમ થાય છે કે પોતાના પરિવારમાં એવી કોઈ વાત નથી કરી કે ગદ્દાર હતા. મિત્ર તો કોઈ પણ, તમારે ભારતીય જનતા સીજે કે અર્જુનભાઈ એ ભાજપમાં ગયા, પણ તમારા મિત્રો તો છે જ ને? બિલકુલ મિત્રો છે, અને મિત્રો મિત્રતાના સંબંધ તો હંમેશા રહેવાના. મારી કહેવાની વાત એટલી છે કે કોઈ પોતાના પરિવારમાં આવતું હોય ત્યારે એમને પ્રેમથી માન અને સન્માન આવવું જોઈએ, આ પ્રકારનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. કયા મુદ્દાઓ છે જેને આધીન કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે? સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી મોદી કા પરિવારની વાત કરતી હોય, પરંતુ આ પરિવારમાં દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓ આવે છે. આ લાખો કરોડો વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ દેશમાં પ્રાપ્ત થતું નથી. સમગ્ર દેશની અંદર અત્યારે આઉટસોર્સિંગ હોય, ફિક્સ સ્કેલ હોય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય, દેશના યુવાનોનું શોષણ કરવામાં આવે છે. 2 કરોડ રોજગારી ઉભી કરવાની વાત આ દેશના વડાપ્રધાને કરી હતી, પરંતુ સદંતર એમાં નિષ્ફળ નીવડ્યા છે. અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છીએ કે આ પરિવાર કહેતી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશને જયારે પરિવાર કહેવા નીકળી છે, ત્યારે સમગ્ર દેશનો જીવ જોખમમાં મૂકવાનું કામ એક વેક્સિનના માધ્યમથી કર્યું છે. 175 કરોડના ડોઝ જુદી જુદી વેક્સિનના નામે લોકોને, દેશવાસીઓને આપ્યા. સર્વે આવ્યા, સાયન્ટિસ્ટોએ કીધું કે આ વેક્સિનને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય છે, આ વેક્સિનને કારણે લોકોને હૃદયરોગના હુમલા આવે છે, ટીટીએસ એટલે કે થ્રોમ્બોસિસની બીમારી થાય છે, હૃદયમાં આ લોહીના ગઠ્ઠા પહોંચે છે. રાતોરાત એવો બનાવ બન્યો કે આ દેશના વડાપ્રધાને જે વેક્સિનેશનના સર્ટિફિકેટમાં પોતાનો ફોટો હતો એ ફોટો દૂર કરવો પડ્યો. માત્ર જૂઠી વાતો, ભ્રામક વાતો કરવા માટે ભારતીય જનતા પાર્ટી ટેવાયેલી છે. જે ઇન્દ્રવીજીસિંહ વાત કરે છે તે જ તમે વાત પણ કરતા, પણ હવે અલગ વાત કરવાની છે. કઈ રીતે કન્વિન્સ કરી રહ્યા છો લોકોને, વિજાપુરની જનતાને? લોકશાહીમાં દરેક પાર્ટીને દરેક પ્રકારની દરેક કક્ષાની વાત મૂકવાનો અધિકાર છે. સામાન્ય રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ વિપક્ષમાં રહી છે, અને વિપક્ષ તરીકે સરકારની જે કંઈ ખામીઓ છે એ બતાવવાનો એનો ધર્મ છે અને બતાવે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આજે કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો સાયન્ટિસ્ટ બની ગયા હોય એવા અભિપ્રાયો આપે છે. કોરોનાની વેક્સિન આખા વિશ્વના દેશોમાં વપરાય છે, ભારતમાંથી એક્સપોર્ટ થઈ છે, સૌ પ્રથમ વેક્સિન વપરાય છે. અને એમના કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી કહેતા હતા કે આ વેક્સિન શું કરશે, કેવા રિઝલ્ટ લાવશે, તો સૌથી પહેલાં નરેન્દ્ર મોદીએ લેવી જોઈએ. આવું કહેતા હતા ત્યારે પણ નરેન્દ્ર મોદીએ આ દેશની જનતાની શ્રદ્ધા ઊભી કરવા માટે અને વેક્સિનના કારણે, કોરોનાથી બચવા કારણે પ્રધાનમંત્રીએ સૌ પ્રથમ વેક્સિન પણ લીધી હતી, અને દેશના લોકોને કહ્યું હતું કે હું છું, ચિંતા ના કરતા, અને આ વેક્સિન લેવી જ ફરજિયાત છે, સારી છે. હવે વાત રહી બીજી
એજ્યુકેશનની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, બેકાર યુવાનોની વાત કરે છે. કોઈ પણ વિકસિત દેશના આ પ્રશ્નો છે, સરકતા પ્રશ્નો છે, અને એ સરકતા પ્રશ્નોનું નિરાકરણ તમે 70 વર્ષથી શાસન કર્યું કોંગ્રેસ પાર્ટીએ, તો કોને ના પાડી હતી કે આ બેકાર યુવાનોને રોજગારી આપો? કોને ના પાડી હતી કે મેડિકલ કોલેજો 800 વિદ્યાર્થીઓ જ ફક્ત અહીંયા પેદા કરે છે, 800 ડોક્ટર જ પેદા થાય છે એમબીબીએસના, તો 4000 કરોડ એવું કોને ના પાડી હતી? ભારતીય જનતા પક્ષના શાસનમાં મેં જોયું છે ત્યાં જઈ કે આજે 4000 જેટલા સ્ટુડન્ટ ગુજરાતમાં મેડિકલ એમબીબીએસ થાય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચીને લોકો બહાર જતા હતા. આજે ગુજરાતમાં કેટલાય વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન અહીંયા ગુજરાતમાં બેસીને કરે છે. એટલી સગવડ ઊભી થઈ છે. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, કે ખેતીવાડીની વાત હોય, પશુપાલનની હોય, માલધારીની હોય, નાના મોટા વેપારીઓની વાત હોય, ઉદ્યોગપતિની વાત હોય, દરેક ક્ષેત્રના લોકોની, વિદ્યાર્થીની કે શિક્ષકની, પ્રોફેસરની કે વિદ્યાર્થીની, મામલતદારની, કલેક્ટરની કે તલાટીની, કર્મચારી કે નાનો મોટો વેપારી, તમામ સમર્ગના લોકો, તમામ જાતિના લોકો, તમામ ધર્મના લોકોની સર્વાંગી વિકાસની વાત, સૌનો સાથ સૌનો વિકાસની વાત લઈને જયારે ભાજપ પાર્ટી નીકળી હોય ત્યારે હું એમાં જોડાયો. સીજે 4-5 મહિના 4-1 મહિનાથી તમે જોડાયા, પહેલા તમે પણ ઇન્દ્ર વિજયસિંહના શબ્દો. 101 દિવસ પૂરા થયા. 101 દિવસ પૂરા થયા. ચલો 101 દિવસ. પણ આજ આ વસ્તુ તમે પહેલા આપણે જયારે મળતા ત્યારે તમે આઈજી કોંગ્રેસ કેમ સાચવી નથી શકતી લોકોને, એ પ્રશ્ન મારો આઈજી તમને પણ છે, અને તમે અહીંથી છૂટા પડ્યા એટલે તમને પણ પૂછું. તમને એવું શું થયું કે ના મનવ મજા નથી આવતી, મારે આટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યો, પહેલી વાર ધારાસભ્ય પણ કોંગ્રેસ જ બનાવ્યા તમે, એ છતાંય તમે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું, તમે હોય, અર્જુનભાઈ હોય, કેમ કોંગ્રેસ સાચવી નથી શકતી, કયા કારણ તમને દેખાય છે? તમે જોતા હશો કે ભારતીય જનતા પક્ષમાં કેટલાય ભાજપના પ્રમુખો આવ્યા અને ગયા, તમને નામ પણ યાદ નહીં હોય. નવા નવા ચહેરાઓ, સમય પ્રમાણેના જે માંગ હોય એવા પ્રકારના ચહેરાઓ મૂકતા જાય છે. અને મુખ્યમંત્રીઓ પણ આપ જુઓ છો તો નરેન્દ્રભાઈ મોદી હતા, આનંદીબેન પટેલ હતા, રૂપાલાજી હતા, આજે ભૂપેન્દ્ર પટેલ છે. નવા નવા ચહેરાઓ નવી નવી વાત લઈને આવતા, નવો વિકાસનું કામ કરતા, ક્ષેત્રમાંથી જે ઉપસી આવેલા માણસો છે, પ્રજાને ગમતા પાત્રો છે, એમાંથી સિલેક્શન કરીને કામ કરતા રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં અમુક મોટાઓની પોતાની પાર્ટી હોય એવી પાર્ટી બની ગઈ છે. અને જે ચહેરાઓ 4-5 છે એ 30 વર્ષથી હું જોઉં છું, આજે પણ એ જ છે અને કાલે પણ એ જ રહેવાના છે. એટલે કોંગ્રેસને માલિકી બનાવીને ફરતા આ નેતાઓએ કોંગ્રેસને ખોખલી કરી નાખી છે. અને કામ કરતા માણસો, કામ કરતા વ્યક્તિઓ, એવા ઇન્દુબા જેવા વ્યક્તિઓની પણ ત્યાં કદર નથી. ભલે કાર્યકારી પક્ષનો હોદ્દો આપ્યો છે પણ આ કદર નથી. એ તો સક્ષમ છે, પોતે વ્યક્તિગત રીતે કામ કરી શકે છે. પણ આવા લોકો જે કોંગ્રેસ પાર્ટીને ખોખલી બનાવી રહ્યા છે એ, અને બીજી બાજુ નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં જે રીતે કામ કર્યું, રાજ્યના મુખ્યમંત્રીઓ દેશના પ્રધાનમંત્રીના રાહે ચાલીને ગુજરાતનો જે વિકાસ કર્યો, આ ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ આપ જોઈ રહ્યા છો ને, વિશ્વમાં ભારતનું જે સ્થાન અપાવ્યું છે, એક વડાપ્રધાન તરીકે નહીં પણ ભારત દેશ તરીકે જે સ્થાન મળ્યું છે એ જોતા હું ત્યાં ગયો છું. બાબુ, ચિંતાનો વિષય તો ખરો, કારણ કે સીજે જેવા, અર્જુનભાઈ જેવા સિનિયર નેતાઓ, તમારા હોનહાર તમામ નેતાઓને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓળખ કોઈ આપી હોય તો કોંગ્રેસ પક્ષે આપી છે. સીજે ચાવડા સાહેબ પોતે પણ આરજેપીમાંથી આજ વિજાપુરમાંથી ચૂંટણી લડ્યા, ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા, 4th નંબર ઉપર રહ્યા હતા. કોંગ્રેસે ગાંધીનગરમાં ટિકિટ જોઈતી હતી તો ગાંધીનગરમાં આપી, જ્યારે વિજાપુરની ટિકિટ જોઈતી હોય તો વિજાપુરમાં ટિકિટ આપી. દરેક નેતાઓને કોંગ્રેસે પૂરું માન સન્માન આપ્યું છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાનને અત્યારે એટલા બધા વખાણ કરે છે, આ 56ની છાતી ખચ્ચરની હોય આવું કહેવાવાળાને અત્યારે મોદી એટલા બધા વિકાસ પુરુષ રાતોરાત કઈ રીતે લાગવા માંડ્યા, એ પણ એક સ્વાર્થનો પ્રશ્ન છે. ક્યાંક સ્વાર્થના સંબંધો હવે જાગ્યા છે અને એમ લાગે છે કે કાંઈક છેલ્લી ઇનિંગ છે તો પોતાના જે ગોલ છે એ ગોલ પૂરા કરી લઈએ. પરંતુ હું આપને કહેવા માંગુ છું કે સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્યમાં તો જે વિષય છે, વિદ્યાર્થીઓનો, યુવાનોનો, ખેડૂતોનો, વેપારીઓનો અનેક પ્રશ્નો છે. આજે દેશના મોટા સાધન સંપત્તિ કે દેશના જે સંસાધનો છે એ જુદી જુદી પ્રાઇવેટ કંપનીઓને હાથમાં આપવામાં આવ્યા છે. અને સાથે સાથે આપણે જોઈએ કે ગુજરાત રાજ્યની અંદર દરેક સમાજ હોય, હું વાત કરીશ ક્ષત્રિય સમાજની મા બહેન બેટીઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભદ્ર ટિપ્પણી કરે, સમગ્ર ક્ષત્રિય સમાજ દેશનો, ગુજરાત રાજ્યનો માંગણી કરે કે આ વ્યક્તિની ટિકિટ બદલવામાં આવે, પરંતુ એ વ્યક્તિની ટિકિટ બદલવામાં ન આવે, ઉપરાથી એને સ્ટાર પ્રચારક બનાવવામાં આવે. ત્યારબાદ પણ જૂનાગઢના એમના એક ભારતીય જનતા પાર્ટીના નેતા ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ટિપ્પણી કરે,
ત્યારબાદ આપણે જોયું કે મોરબીના એના ધારાસભ્ય પણ ક્ષત્રિય સમાજ હતો, રતન દુખ્યો સમાજ છે, આ પ્રકારના નિવેદનો કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ક્ષત્રિય સમાજમાંથી આવો છો, ગઈકાલે રજવાડાઓએ પણ સમર્થન આપી દીધું, લાગે છે આનાથી કોઈ ફાયદો ભાજપને? 5-25 રજવાડાઓના સમર્થન આપવાથી કોઈ ફેર પડે નહીં. એ 5-25 લોકોના કોઈ પ્રોપર્ટીના વિવાદ ચાલતા હશે તો એમને સમાધાન કર્યું હશે, પરંતુ ગુજરાત રાજ્યમાં સમગ્ર ગામડે ગામડે ધર્મરથની શરૂઆત થઈ ચૂકી છે. હું દાવા સાથે કહું છું કે ક્ષત્રિય સમાજનો આ વખતે એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી. ડોક્ટર સીજે ચાવડા સાહેબ પોતે પણ ક્ષત્રિય તરીકે વિજાપુરમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વિજાપુર વિધાનસભામાં પણ ક્ષત્રિય સમાજ આ વખતે સમાજની અસ્મિતા અને માન મર્યાદાની સાથે રહેશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને હું કિશનભાઈ આપના માધ્યમથી કહેવા માંગીશ કે માત્ર ક્ષત્રિય સમાજ નહીં, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજનું આંદોલન ચાલ્યું, 14-14 યુવાનોને છાતીએ ગોળીઓ મારવામાં આવી, આંદોલનના જે નેતાઓ હતા એમને ખરીદીને પોતાના પક્ષમાં સામેલ કરવામાં આવ્યા, ધારાસભ્ય બનાવવામાં આવ્યા, આજે એક શબ્દ બોલી શકતા નથી. ઠાકોર સમાજના જે યુવાનો ખૂબ મોટી મોટી વાતો કરીને ભારતીય જનતા પાર્ટીની સામે દારૂબંધીની વાત કરીને એક આંદોલનની શરૂઆત કરી, એ નેતાઓ પણ ખરીદાણા થોડી વાર પહેલા જ આપણી વચ્ચે આવ્યા હતા અને કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસ મેદાનમાં બહાર આવે છે. હું કહેવા માંગુ છું કે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ તમને મેદાનમાં બહાર કાઢે છે, એ સિવાય ભાજપ તમને કોઈ દિવસ બહાર કાઢતી નથી. એ સિવાય મારી વાત પૂરી કરું, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દલિત સમાજ ઉપર ઉનાથી લઈને અનેક અત્યાચારો થયા છે. સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચમાં અનેક સમાજો આવે છે, તમામ સમાજ, કોઈનો અવાજ આજે ગાંધીનગરમાં પહોંચી શકતો નથી. અને ગુજરાતમાં અને ભારતમાં આ જે સરકારો છે એ કોઈ માત્ર પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એ પ્રમાણેની સરકારો કામ કરતી આવી છે. 25 હવે તો બચી છે સીટો, કારણ કે એક તો ભાજપે જીતી લીધી. કઈ સીટ એવી લાગે છે કે જેમાં કોંગ્રેસ જે છે તે વિજય ગાથા ભાજપની જે છે હેડ્રિક લગાવવાની તે રોકી શકશે? ક્યાં ફોકસ છે? અમે એવું સાંભળ્યું છે કે કોંગ્રેસ 2-3 સીટો પર ફોકસ કરીને મહેનત કરી રહી છે. આ દેશના વડાપ્રધાન જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે ઇન્ડિયા શાઇનિંગ ફીલ ગુડ ફેક્ટર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ પંજાને હું દિલ્હી નહીં પહોંચવા દઉં. 12 જેટલા સંસદ સભ્યો ગુજરાત રાજ્યમાંથી ચૂંટાઈને દિલ્હી પહોંચ્યા હતા. આ વખતે મારા શબ્દો તમે તમારા આજના કાર્યક્રમના માધ્યમથી યાદ રાખજો, આ રેકોર્ડ કરી રાખજો. ચૂંટણીના પરિણામ આવશે, ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી કરતા વધારે લોકસભાની બેઠકો જીતીને આવશે. સીજે તો તમારે શું થશે? લોકસભામાં આટલી જીતવાની વાત છે તો પછી કેવી રીતે વિજાપુર બેઠક પર તમે લડી રહ્યા છો? કોંગ્રેસ પાર્ટી જે રીતે વિશ્વાસ વ્યક્ત કરે છે, ઇન્દુભાઈ જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, એ દર વખતે વિશ્વાસ વ્યક્ત કરે છે અને છેલ્લા 25 વર્ષથી મારી સાથે રહ્યા છે, મને ખબર છે કે આ રીતે લડત પણ આપે છે, વિશ્વાસ વ્યક્ત કરે છે. પણ તમે કરેલો વિશ્વાસ વ્યક્ત એ તમારા હાથમાં નથી, પ્રજાના હાથમાં છે, લોકોના હાથમાં છે. લોકશાહીમાં હંમેશા લોકમતથી સરકારો બનતી હોય છે અને લોકમતથી લોકો ચૂંટાતા હોય છે. મારા શબ્દો એ લખી રાખો, એક શબ્દ તો બિનહરીફ થઈ છે. આ બાપુના વિશ્વાસ પર તમને વિશ્વાસ નહોતો એટલે કંઈક છોડીને નીકળી ગયા? બાપુ નહીં, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસનો, ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ નહોતો. અને હું કહું છું તમને કે 25-25 જે બેઠકો બચી છે એ ભારે બહુમતીથી, ક્યાંક 5 લાખની લીડથી, ક્યાંક 4 લાખની લીડથી, ક્યાંક 10 લાખની લીડથી 25-25 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અને 400 કરતા વધારે સાંસદો ચૂંટાઈને ત્રીજી વાર મોદીની સરકાર બનવાની છે અને ક્યાંય તમને કોંગ્રેસ નકશા પર હવે જોવા નહીં મળે, એ મારા શબ્દો લખી રાખ. વિજાપુર 1 લાખ કરતા વધારે મતોની લીડથી જીતી. વિજાપુર માનો જીતી ગયા તો પછી સીજે નું ઇન્ટરવ્યુ અમારે લેવું હોય તો ક્યાં એમએલએ ક્વાર્ટર આવીએ, સ્વર્ણિમ 1 આવીએ, 2 આવીએ, ક્યાં આવવાનું? આપણે ગુજરાત ફર્સ્ટ નું જે ચેમ્બર ત્યાં હું આવીશ. સીજે સક્રિય આંદોલનની કોઈ અસર પડશે? તમે પણ સક્રિય સમાજમાંથી આવો છો, સામાજિક પ્રશ્ન છે સમાજના લોકો. રૂપાલાજીનું નિવેદન યોગ્ય હતું ખરું? રૂપાલાજીએ નિવેદન આપ્યું એ યોગ્ય છે એવું કોઈએ કહ્યું નથી. પટેલ સમાજના એક વ્યક્તિએ આ નિવેદનને અનુમોદન આપ્યું નથી. ભારતીય જનતા પક્ષના એક હાઈકમાન્ડના નેતાએ આ અનુમોદન આપ્યું નથી. પરંતુ દરેક પ્રશ્નના ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો એની સંધિ થતી હોય છે, બીજા વિશ્વયુદ્ધની સંધિ થતી હોય છે. 5,000 વર્ષ સુધી કે 10,000 વર્ષ સુધી ક્ષત્રિય શાસન કર્યું ત્યારે પણ સંધિઓ થઈ છે અને એનું સમાધાન નીકળતું હોય છે. અને ક્ષત્રિય સમાજના વીર શિરોમણી રામચંદ્ર ભગવાન, ચંદ્રવંશી રાજા, અમારા કૃષ્ણ ભગવાન, મહાવીર, બૌદ્ધ બધા ક્ષત્રિયોની પૂજા તમામ ભારતીય લોકો અને ભારતીય સમાજના તમામ લોકો જયારે પૂજા કરતા હોય ત્યારે એક રૂપાલી જીવનના શબ્દથી આખો સમાજ વિરોધમાં જશે એ માનવાનું કારણ હોય તો બિલકુલ કારણ ખોટું છે. ફક્ત હિન્દુભા પણ એટલું સમજો
કે એ સામાજિક પ્રશ્ન છે, સમાજની લેવલ લગતા પ્રશ્નોને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી. રાજકીય નિવેદનો અને સમાજના નિવેદનો જુદા છે, સમાજની લડાઈ જુદી છે અને રાજકારણની લડાઈ જુદી છે. એટલે સમાજના યોગ્યવાનો જે લડાઈ લડતા હોય એમને કંઈ વાંધો નથી, અને એનું રિઝલ્ટ સાચું હશે તો મરવાનું જ છે. સંધિની વાત કરે છે સીજે ચાવડા સાહેબ, કે કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ પ્રશ્ન હોય એની સંધિ થતી હોય છે. હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ જમીનનો વિવાદ હોય તો ચોક્કસ એ વિવાદમાં સંધિ થઈ શકે, કોઈ મિલકતની ડખો હોય કે પ્રોપર્ટીનો ઝઘડો હોય તો ચોક્કસ એમાં વિવાદ હોય તો એની સંધિ થઈ શકે. પરંતુ જ્યારે ક્ષત્રિય સમાજની મા બહેનોની અસ્મિતા ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે કોઈ પણ સંજોગોમાં સંધિ હોઈ શકે નહીં. અને સંધિની વાત કરવા વાળાને પણ ક્ષત્રિય સમાજ આ વખતે ભયંકર જાકારો આપે એવી અપીલ અમે કરીએ છીએ. અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમે હમણાં પ્રશ્ન કર્યો કે વિધાનસભાની ચૂંટણી પછી ચાવડા સાહેબનો ઇન્ટરવ્યુ ક્યાં લેવા જવાનો છે. જવાહરભાઈ ચાવડાનો અત્યારે ઇન્ટરવ્યુ લેવો હોય તમારે ક્યાં જવું પડે? એ જ પરિસ્થિતિ છે જે ચાવડા સાહેબની પણ થવાની છે. 2017ની લોકસભાની ચૂંટણીમાં 12 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો અહેમદ પટેલ જયારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હતા. આ 12 માંથી માત્ર 2 જણા ચૂંટણી જીતી શક્યા હતા, એક જામનગરથી ધર્મેન્દ્રસિંહ અને સીકે રાહુલજી. આ બંનેની પણ અત્યારે જે જીત્યા હતા એમની પણ શું સ્થિતિ છે એનો તમે જરા અભ્યાસ કરો. ત્યારબાદ હમણાં જે આપની વચ્ચે 2 મિત્રો આવ્યા હતા એ 2 મિત્રોએ પણ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ભારતીય કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. એ બંને પણ પેટા ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે આવ્યા. કે છે પાર્ટી વિથ ડિફરન્ટ, બધાનો વારો આવે. એકને એક વ્યક્તિ એ હોદા પર ના રહે. સીજેએ પણ એ જ વાતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ બધાનો વારો આવે. એમ કે છે હું જોઉં છું એકને એક બધા પ્રમુખો પણ એને જોવા મળે. એકના એક પ્રમુખો, એકના એક વાત, એકના એક મુદ્દો, એકના એક આક્ષેપો, એકના એક વાત લઈને 25 વર્ષથી હું સાંભળું બદલા કરે એમ ચાલ્યા કરે છે. નવા ચહેરાઓ, નવી વાત કોઈ નહીં, નવા મુદ્દાઓ કોઈ નહીં. આજ બેરોજગારીની વાત, આજ શિક્ષણની વાત, આજ આરોગ્યની વાત, આજ કોરોના રસીની વાત, આ બધા મુદ્દાઓ મૂક્યા પછી પ્રજાએ એના પછી 3-3 વખત અનુમોદન આપી દીધું નરેન્દ્ર મોદી અને ભાજપના લોકોને કે તમે જે કહો છો એ સાચું છે, તમે જીતીને જાઓ, તમે સરકાર બનાવો, તમે વિકાસ કરો. અમારે આ લોકોને રિજેક્ટ કરેલા લોકો છે, એને સરકાર પ્રજા નથી સ્વીકારતી એ આપણે જાણીએ છીએ. પણ એમના મુદ્દા સાચા હોય તો પણ એમની વાત કરવાની પદ્ધતિ, ચલો સિસ્ટમ એમાં સુધારો લાવવાની જરૂર. પછી સમયનો અભાવ છે, પૂરું કરીએ. તમારે પણ હવે અર્જુનભાઈ શ્રીજે ભાઈ જેમ નિકુંજે કીધું સચિવાલય, તો ક્યારેક મળવા જવાનું થશે? મળવું હશે તો બિલકુલ. સચિવાલય ઉપર મળવા જવાનું અમને ક્યારેય થવાનું નથી. ભારતીય જનતા પાર્ટીમાં અનેક નેતાઓ જોડાયા પછી જે એમની પરિસ્થિતિ છે, જે એમની દશા અને દિશા અમે જોતા આવ્યા છીએ, આ છેલ્લી ઇનિંગ છે. છેલ્લી વખત મત માગવા નીકળ્યા છે અને પરિણામ 7મી તારીખે મતદાન થયા ત્યારે 1 લાખની લીડની વાતો કરે છે, પરંતુ ધરતી ઉપર શું છે એ એમનો હજી એમને અંદાજ નહીં આવે. લોકોમાં એટલો આક્રોશ છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામે તમામ સમાજ, તમામે તમામ વર્ગ ભારતીય જનતા પાર્ટીથી ભયંકર નારાજ છે. અને 10 વર્ષ સુધી પ્રજાએ અનુમોદન આપ્યું, પરંતુ 10 વર્ષમાં પ્રજાએ એમનું શાસન પણ જોયું છે. અને આજે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર જે છે એ 7મા આસમાને પહોંચી ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પગ ધરતી ઉપર નથી. જે કોંગ્રેસ પક્ષે ડોક્ટર સીજે ચાવડાને 6-6 વખત ટિકિટ આપી હોય એ કોંગ્રેસ પક્ષ વિશે પણ જો અત્યારે આ પ્રકારની વાણીનો ઉચ્ચાર થતો હોય તો મને એમના ઉપર ચોક્કસ એટલું કહું કે દયા આવે છે, એનાથી વિશેષ બીજું કશું થતું નથી. હા બિલકુલ. સીજે આપ જોડાયા, ઇન્દ્ર વિજયસિંહ આપ જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર. તો સંખનાથમાં સતત ચર્ચાઓ શરૂ રહેશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીજે ચાવડા આપણી સાથે હતા, ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આપણી સાથે હતા. બંનેએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીજે ચાવડા કહેશે 1 લાખ કરતા પણ વધારે વોટથી જીતશું, જ્યારે આઈજીનું કહેવું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે લોકસભાની સીટો જીતીને બતાવીશું. સંખનાથમાં સતત સંવાદ શરૂ રહેશે, પરંતુ સમય થયો છે એક વિરામ. નમસ્કાર.